सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वरनिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું ને તરંગ અઢાર એમાં છેલ્લે એમ કથા લખે છે ભગવાન શ્રી હરિ રામ રામનવમીનો સમયો ફરેણીમાં કર્યો રાત્રે જાગરણ કર્યું મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ત્યાં ભક્તોએ કર્યો સ્વામી એક ટકોર કરી વાત લખતા કે ભગવાન શ્રીહરિને સર્વોપરી કહે પણ દેહાભિમાન ઉપર જો વધારે તાન હોય તો એ જ્ઞાન ખાલી કહેવા માત્રનું છે પછી સ્વામીએ અનુભવી અને વિજ્ઞાની સંત એટલે કે સ્થિતિવાળા સંત ઓલિયા પુરુષો ભગવાનના સાચા સંત એના સ્વામી અહીં આગળ લક્ષણો થોડા કીધા એ અનુભવી સંતની સમજણ ત્યાં આગળ આપણે છેલ્લે જોયું કે સર્વોપરી જે ભગવાનને જાણીને ભજે છે એવા જે વિજ્ઞાની સંત છે એ પોતાના શરીરને ત્રણખલા જેવું જાણે છે રાગ અને દ્વેષ કોઈની સાથે પણ કરતા નથી એમની સાથે દ્વેષ કરવાવાળા ઉપર પણ એ ક્યારેય દ્વેષ નથી કરતા અને એમને ચાહવા વાળા ઉપર રાગ નથી કરતા આવા પરમ વિતરાગી ભગવાનના સંતને વિજ્ઞાની પરમ સ્થિતિએ યુક્ત સાધુ અહીં કે છે આગળ લખે છે એવા સાધુના લક્ષણમાં ઈર્ષા અસોયા જન પર ત્યાગે પદ પંકજ હરિકે અનુરાગે અપમાન કરે કો દુઃખન તાકો અપમાન કરે કો દુઃખન તાકો સમજ બલ અગાધ કો સમજ બલ અગાધ કો એવા વિજ્ઞાની સંતો કોઈના ઉપર ઈર્ષા કે અસૂયા રાખતા નથી કેવળ ભગવાનના ચરણ કમળમાં જ પ્રેમ રાખે છે કોઈ અપમાન કરે તો પણ તેનું દુઃખ માનતા નથી કેમ જે તેમના જીવનમાં સમજણનું અગાધ બળ હોય છે જેના જીવનમાં સમજણનું અગાધ બળ હોય ને સમજણ હોવી અને સમજણનું અગાધ બળ હોવું સમજણને સમજવી સમજણને વિચારવી સમજણને બીજાને કહેવી એ સહેલી છે પણ સમજણનું અઘાત બળ સમજણને જેમ જેમ ઘૂંટતા જઈએ ને એમ એમ એ સમજણનું બળ વધતું જાય જેટલી સમજણ ઘૂંટાય એટલી સમજણમાં તાકાત આવે વાત આપણે કરતા હોઈએ વાત આપણે સાંભળતા હોઈએ ત્યારે સમજણની વાત ચોક્કસ થઈ શકે છે સમજણની વાત ચોક્કસ સાંભળી શકાય છે પરંતુ એ વાતને જેટલી ઘૂંટીએ એટલી એ વાતમાં તાકાત આવે દરેક વાત એવી છે કે એને જેટલી ઘૂંટવામાં આવે એટલી એમાં તાકાત આવે શબ્દ જેવું કોઈ બળવાન નથી પણ શબ્દને જેટલો ઘૂંટવામાં આવે એટલી એમાં તાકાત આવે જો ભગવાન સંબંધી શબ્દને ઘૂંટવામાં આવે તો ભગવાન સંબંધી તાકાત આવે સમજણ સંબંધી ઘૂંટવામાં આવે તો સમજણ સંબંધી તાકાત આવે ધર્મ સંબંધી શબ્દને ઘૂંટવામાં આવે તો ધર્મ સંબંધી તાકાત આવે ભક્તિ સંબંધી ઘૂંટવામાં આવે તો ભક્તિ સંબંધી તાકાત આવે ઉપાસનાને સ્વરૂપ નિષ્ઠા સંબંધી ઘૂંટવામાં આવે તો એ તાકાત આવે આત્મનિષ્ઠા સંબંધી શબ્દને ઘૂંટવામાં આવે તો આત્મનિષ્ઠારૂપી તાકાત આવે નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ આને જો ઘૂંટવામાં આવે તો એ તાકાત આવે અને જો દેહાભિમાને યુક્ત શબ્દોને ઘૂંટવામાં આવે તો એવું તાકાત એવું બળ આવે આપણે સમજણના આઘાત બળવાળા થવાનું છે જેના કારણે ઈર્ષા અસૂયા જન પર ત્યાગે ઈર્ષા કોને કરવી પડે જે સ્પર્ધા કરે ને ઈર્ષા કરવી પડે જે સ્પર્ધા કરે એને ઈર્ષા કરવી પડે યાદ રાખીએ અહીંથી માયાના આવરણ સુધી બધું જ માયાના આવરણથી જેટલું નીચે છે પ્રકૃતિથી જેટલું નીચે છે ત્યાં બધે સ્પર્ધા છે અને સ્પર્ધા હોય ત્યાં ઈર્ષા હોય સ્પર્ધા હોય ત્યાં ઈર્ષા હોય પણ ભગવાનના જે એવા સાચા સંત છે એ કોઈની સાથે સ્પર્ધા નથી કરતા એ બીજાને પૂરક બને છે જગત સ્પર્ધાથી ટેવાયેલું છે સંત પૂરક બનવાથી ટેવાયેલા છે જગત કોઈને નિરાધાર કરવાથી ટેવાયેલું છે સંત કોઈનો આધાર બનવા માટે ટેવાયેલા છે જગત કોઈને તોડી નાખવા માટે ટેવાયેલું છે સંત કોઈને જોડી રાખવા માટે ટેવાયેલા છે બંને વચ્ચે ભેદ છે પરમ વિજ્ઞાની સંતને ઓળખવા એ તો કુંદનની પરીક્ષા જેમ અગ્નિ ઉપર છે એમ ભગવાનને એવા સંત કે એવા ભક્તને ઓળખવા એ જ્યારે એની અગ્નિ પરીક્ષા થતી હોય જ્યારે તાપ લાગતો હોય એની વચ્ચે પણ જેને શીતળતા વ્યાપેલી રહે એની વચ્ચે પણ જેની સમજણમાં મહારાજના ચરનારીમાં પ્રેમ રહે પદ પંકજ હરિ અનુરાગે ભગવાનના ચરણમાં જેને અપાર પ્રેમ રે કોઈ સાથે ઈર્ષા ને અસુયા ના થાય અપમાન કરે કો દુખન તાકો સમજબલ અગાધ હીવા કો સમજબલ અગાધ હીવા કો ભગવાન બુદ્ધ એક નગરમાં ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે એક દુર્જન ત્યાં આવ્યો અને જોર જોરથી ગાળો દેવા લાગ્યો એ સાંભળીને બુદ્ધ ભગવાન હસવા લાગ્યા અંતે પેલો થાકીને જતો રહ્યો કે આને તો કાંઈ અસર થતી નથી પછી બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું પ્રભુ તમને વગર વાંકે આટલી બધી ગાળો દીધી તો પણ તમે કેમ કાંઈ બોલ્યા નહીં ત્યારે બુદ્ધ પ્રભુ બોલ્યા આનંદ જેની દુકાનમાં જે માલ હોય તે આપે પરંતુ ખરીદી કરવી કે ન કરવી તે તો આપના હાથની વાત છે કેટલો જોરદાર જવાબ આપ્યો છે જે દુકાનમાં જે માલ હોય એ આપે ખરીદવો કે ન ખરીદવે તો ગ્રાહક ઉપર આધાર રાખે છે એના હૃદયરૂપી દુકાનમાં ગાળ રૂપી માલ ભર્યો હતો તેથી તેને તે બહાર કાઢ્યો મને તેની જરૂર ન હતી તેથી હું કાંઈ બોલ્યો નહીં આપણે જરૂર હોય તો કોઈએ ગાળ દીધીને સામે કંઈક કહેવું પડે આપણે ગાળની જરૂર નથી તો એને ઠેલીમાં ભરીને બજારમાંથી લાવવાની પણ જરૂર નથી હે આનંદ અજ્ઞાની જીવો તો પરમાત્માની પણ નિંદા કરે છે તો પછી બીજાઓની કેમ ન કરે જે સહન કરે છે તે ભવિષ્યમાં બહુ સુખી થાય છે નિંદા સહન કરે તે પુણ્ય છે અને નિંદા કરે તે પાપ છે સંતોનું સામર્થ્ય તેમની ક્ષમાવૃત્તિમાં છે માટે સંતોએ સહન કરવું જોઈએ આવું બુદ્ધ ભગવાને આનંદને ઉપદેશ આપ્યો છે આપણા સંતો કેવા આત્મનિષ્ઠ પુરુષો સદગુરુ આત્માનંદ સ્વામી સદાનંદ સ્વામી બાવળી ગામની અંદર આવ્યા એકલા ફરતા હતા સ્વામીને ત્યાં ગામમાં એક ભાણદાસ નામે રામાનંદી વૈરાગી કોઈક હશે એને ગામમાંથી કાઢી મેલ્યા ત્યારે તે સાધુ ભૂખ્યા ને ભૂખ્યા ગામમાંથી ચાલી નિસર્યા બાઓ લાકડી લઈને સદાનંદ સ્વામીની વાંસે ચાલ્યો તે ગામની પરવાડે જઈને સદાનંદ સ્વામીને લાકડીએ લાકડીએ મારવા માંડે આપણા નંદ સંતોએ માર ખાઈના સત્સંગ ઊભો કર્યો છે માર ખાધા છે શું ગુનો હતો આ સાધુનો તોય માર ખાવો પડ્યો છે અજ્ઞાનીઓનો માર ખાવો પડ્યો છે તેના ફડાકા સાંભળીને ખડાવાળના માણસ હતા એ દોડ્યા કોઈ ઢોરને બહુ મારે છે લાવો મુકાવીએ લોકોને એવું લાગ્યું આ ઢોરને મારે છે મારતા હતા સદાનંદ સ્વામીને પછી ત્યાં ગયા ત્યાં તો પેલો બાવો સાધુને મારતો હતો એને મુકાવ્યા પછી સ્વામીને પૂછ્યું મહારાજ તમને કેવું લાગ્યું છે પેલા લોકોએ પૂછ્યું ત્યારે જે સ્વામી જવાબ આપે છે ને એ ગજબનો છે અમારા ત્યાગી જીવનને છે ને આખી જિંદગી યાદ રાખવા જેવો છે તમે તો ગ્રહસ્થ છો તમારી માટે આ વાત નથી અમારે સાધુ માટે આ વાત છે કારણ કે આ વિજ્ઞાની સંત માટેની વાત છે જેને સંસારનો ત્યાગ કર્યો છે એના જીવનમાં ઉતારવા માટેની વાત છે ત્યારે સદાનંદ સ્વામી બોલ્યા એ તો અમારા દેહકું લાગ્યા હે એ દેહ તો કચ્છું કામકાં નહીં એ પણ મેરે ગુરુભાઈ કી સીસમ કી અચ્છી લકડી ભાંગ ગઈ આને કહેવાય સાધુ તમે વિચારો તો ખરા એ ભગવા કપડામાં છે વૈરાગી છે હું સાધુ છું એટલે સાધુની નાતમાં છે એટલે તો મારા ગુરુભાઈ છે એમની સીસમની લાકડી ભાંગી ગઈ સારામાં સારી એનું મને દુઃખ છે મારા દેહને લાગ્યું છે મને તો એ દેહ તો કુચ કામકા નહીં એ કેવી હમજન કેવી સમજણ માર મારે તો માર મારે ગાળ દીધા વિના માર્યો હશે સદાનંદ સોઈને માર્યા હશે તો ગાળો દીધી હશે ને ને ગાળે દીધી જેવા તેવા શબ્દો કીધા લાકડી થી માર્યા પણ શું આ સાધુ બસ એટલું જ વિચારવું પડે આજે હું સાધુ હોઉં કે તમે શુગ્ય હરિભગત હો તો એટલું જ વિચારવું પડે કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પડપડ મારે ઉપજે ઈચ્છા અંતરથી કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકાર પડ પડ મારે ઉપજે ઈચ્છા અંતરથી શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે આવા સાધુમાં રહીને બોલે શીલ બોલે સંતોષ બોલે શાંતિ બોલે શીલ સંતોષને વળી શાંતિ રે રહીને બોલે છે કહી નથી રે જ્ઞાન ડોલે છે ક્યારે ક્યારે અપમાન કરવા વાળા ઉપર પણ ઈર્ષા ના થાય એનું અપમાન કરી નાખો ભાવ ન થાય ક્યારે થાય ધીરજ કેટલી હોય એવા ભગવાનના સંતમાં કેટલી ધીરજ હોય સદાનંદ સ્વામીના હૃદયમાં કેટલી ધીરજ હશે લાકડી તૂટી ગઈ એનું દુઃખ થાય છે દેહને વાગ્યું એનું દુઃખ નથી થતું સતી સુરન કો સહજ હે દો કાજ સંત બનના કઠિન હે જીવનભર સંગ્રામ ભગવાનના સાચા સાધુ થાવું એ જીવનભરનો બહુ મોટો સંગ્રામ છે બહુ મોટો સંગ્રામ છે એના મૂલ પડે પડે ચૂકવવા પડે છે સંતને સંત પના નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા એના મૂલ ચૂકવવા પડે છે સાધુ પણ હું કોને કહેવાય સાધુપણું ક્યાં ઓળખાય પરિસ્થિતિઓમાં ઓળખાય પરિસ્થિતિઓમાં ઓળખાય અપમાનમાં ઓળખાય વિપરીતતામાં ઓળખાય પ્રતિકૂળતામાં ઓળખાય સાનુકૂળતામાં નથી ઓળખાતી માન સન્માનમાં નથી ઓળખાતું સ્તુતિમાં નથી ઓળખાતું સોનાને અગ્નિ વિના તમે મૂકો તો સોનું છે એમ ઓળખ ના થાય પણ સોનાને જો તાપ આપો ને તો સોનાની અંદર બીજી ધાતુ ભળેલી હોય ઉડી જાય સોના સિવાય બીજી ધાતુ હોય ને તો ઓગળીને ધુમાડો થઈને રાખ થઈને ક્યાંય જતી રહે પણ સોનું ગમે એટલો તાપ આપો સોનું એવું ને એવું જ રહે એમ સાધુ પણ એ સોના જેવું છે મફત નથી મળતું એના મૂલ બહુ ચૂકવવા પડે મૂલ એ છે સમજણનું અઘાત બળ સમજણનું અઘાત બળ જેના જીવનમાં સમજણનું અઘાત બળ હોય એ જ પૂર્ણ સાધુ બની શકે છે સાધું થવું અને પૂર્ણ સંત બનવું બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે એટલા માટે શ્રીજી મહારાજે વરતાલના ત્રીજાની અંદર દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા નળવાનળ અગ્નિ જેવા ચાર પ્રકારના સત્પુરુષોના ભેદ કર્યા છે ભેદ કર્યા છે તે થવું પડે એવું થવા માટે અહીંયા આગળ સ્વામી લખે છે આ સંતો આવા હતા તન બ્રહ્માંડશે વરતે બારા કબૂતે દુઃખ ન આ લગારા માઈક જન કો વ્યવહાર રહી જે માઈક જન કો વ્યવહાર રહી બાલક ખેલ સમ સમસે તેતા બાલક ખેલ સમ સમજે તે સાધુની વાત આવે છે એટલે મને વાંચવાની મજા આવે છે કારણ એ છે આ બધું જીવનમાં કેળવવાનું છે તમને જે ખોરાક તમને પુષ્ટિ આપે એવો આવે તો આનંદ આવે ને આપણને મન ભાવતું હોય તો એમ શાસ્ત્રોમાં સાધુ આવો હોય સાધુ આવો હોય એવી વાત આવે ને ત્યારે અમને આનંદ થવો જોઈએ કે આપણે આવા થાવું છે આજે ભલે વીસ ટકા હોઈએ ત્રીસ ટકા હોઈએ પચાસ ટકા હોઈએ સિત્તેર ટકા હોય એસી ટકા હોય જેટલા ટકા હોય આપણે એક દિવસ આવું થવું છે અને થઈએ તો જ મહારાજને વાલા થઈએ બીજો કોઈ ઉપાય જ નથી આ ભગવાન સોનાના શિખરો બાંધવાથી નથી રાજી થતા કારણ કે ગોપાળન સ્વામી કે છે શ્રીજી મહારાજ નહીં પૂછે શ્રીજી મહારાજ નહીં પૂછે કેટલાને સત્સંગ કરાવ્યો શ્રીજી મહારાજ નહીં પૂછે કેટલા મંદિરો બાંધ્યા શ્રીજી મહારાજ નહીં પૂછે કેટલું તમે આ કેટલું બધું તમે અહીંયા આગળ પૃથ્વી પર આખી સોનાથી મઢી દીધી આવું કાંઈ નહીં પૂછે શ્રીજી મહારાજ એટલું પૂછશે એકાંતિક ધર્મ કેટલો સિદ્ધ કર્યો અને એકાંતિક ધર્મમાં કેટલાને જોડ્યા આટલું જ શ્રીજી મહારાજ પૂછશે બાકી કાંઈ નહીં પૂછે મહારાજને એની સાથે કારણ કે શ્રીજી મહારાજે આ મંદિરો તો નિમિત્ત છે એકાંતિક ધર્મના પ્રવર્તન માટે સ્થાન જોઈએ સ્થાનનું મહત્ત્વ નથી સ્થાનમાં જે આશયથી સ્થાન છે એ આશયનું મહત્ત્વ છે શ્રીજી મહારાજે આ સત્સંગની સ્થાપના કરી છે છ મંદિરો બાંધ્યા ઉપાસનાના પ્રવર્તન માટે ગામડે ગામડે હરિમંદિરો કર્યા નંદ સંતોએ ત્યાર પછીના સંતોએ એ ઉપાસનાના પ્રવર્તન માટે આશય છે ભગવાનના સ્વરૂપમાં જોડવા અને જોડાવું આ આશય છે આશયને ભૂલીને કોઈ કાર્ય ક્યારેય ન કરાય આશયને ભૂલીને થતું કાર્ય એ આપણા આત્માને નુકસાન થાય નુકસાન થાય એવું થાય નુકસાન થાય એવું થાય અહીં તો રાખત થવાનું છે રાખત થવાનું છે પણ રાખ એવી રીતે થઈએ કે ભગવાનના હૃદયની અંદર લાખના થઈએ ભગવાનના હૃદયમાં લાખના થઈએ અને આ જગતમાં રાખ થઈએ આપણું કામ પૂરું થઈ ગયું ભગવાનને ગમે એવા થઈએ આપણું કામ પૂરું થઈ ગયું કેવા ભગવાનના એ સંતો એની સમજણ કેવી હતી કોઈ અપમાન કરે તો દુઃખ માનતા નથી તેમના જીવનમાં સમજણનું અઘાત બળ હોય છે તેઓ સાચા અર્થમાં પિંડ અને બ્રહ્માંડથી પર વર્તતા હોય છે તેથી તેમને ક્યારેય લગાર પણ દુઃખ આવે નહીં સ્પર્શે નહીં દુનિયાના માઈક લોકોના બધા વ્યવહારને તો બાળકની રમત જેવા માને છે કિયાં બાળપણાની રમત કિયાં પામ વસે દનોમત કિયાં બાળપનાની રમત કિયાં પામ વસે કોઈ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે નીકળ્યો હોય અને એ વ્યક્તિને પોતાની સાથે ઓક્સિજન લીધો હોય જરૂરી સરસામાન લીધો હોય એ વ્યક્તિ જમવાનું કંઈક લીધું હોય માઉન્ટ એવરેસ્ટ ઉપર જવા વાળો એક પહાડ થોડો ચડે અને પછી એવું વિચારે કે મારે તો અહીંયા આગળ ઢોકળા જમવા છે તે માઉન્ટ એવરેસ્ટ ચડી શકે ચડી શકે માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જેને જવું છે એ પહાડ ચડતા ચડતાં થોડો લપસ્યો અને એને થોડી ઠોકર વાગી અને ગોઠન થોડોક કંઈક વાગ્યું અને એને થોડુંક આમ લગાવવું પડ્યું ટ્યુબ કે કાંઈ પણ થોડો દુખાવો થયો અને પછી કે બહુ વાગ્યું બહુ વાગ્યું બહુ વાગ્યું તે માઉન્ટ એવરેસ્ટ ચડી શકે ન ચડી શકે જેને એવરેસ્ટના શિખર ઉપર જવું છે એના મગજની અંદર ફીટ હોય કે અર્થમ સાધ્યમી વા દેહમ પાત્યામી કાં તો માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર ચડી જવું અને કાં તો દેહને છોડી દઉં એવા નિર્ધાર સાથે જે જાય ને એ જ એના શિખર ઉપર જાય એને જોયું હોય કે આ શિખરે ચડતા આગળ કેટલાય મરી ગયા છે ખબર છે એ મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ઉપર જાય છે એમ ભગવાનને રાજી કરવા ભગવાનને વાલા બનવું એ ફક્ત ને ફક્ત કોઈ ભગવું કપડું પહેરીએ કે તમે તિલક ચાંદલો કરી દો ને કંઠી પહેરી દો ને પાંચ પૂનમ ભરી દો એનાથી કાંઈ ભગવાન રાજી નથી થઈ જતા એ તો માર્ગે હાલ્યા છે આપણે આપણને ખબર હોવી જોઈએ માઉન્ટ એવરેસ્ટનું શિખર એમાં આપણને ખબર હોવી જોઈએ કે આ સત્સંગનું શિખર છે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડાયેલી રહે કોઈ પણ પ્રકારની માન અપમાનની પરિસ્થિતિઓ કોઈ પણ પ્રકારના સુખ દુઃખની પરિસ્થિતિઓ સંપત્તને વિપતની પરિસ્થિતિઓ આપણને કલ્યાણના માર્ગે ભગવાનના સ્વરૂપના ભગવાનના ચરણામાં જ્યાં વૃત્તિ ચોંટાડી છે ત્યાંથી ચલાયમાન ન કરી શકે એટલી આપણે સ્થિતિ કેળવી અને એ રસ્તે આલ્યા કરીએ થોડી ઠોકર વાગે અને વિચારીએ લો ત્યારે શું આવે નથી હાલવું ભગવાનના માર્ગે આ ભગવાનના માર્ગે હલીએ ત્યારે ઠોકરો આવે ને એમ વિચારીએ તો ભગવાન રાજી ન થાય આપણું લક્ષ આપણે પાર પાડવું છે એ તરફ આપણી આપણી નજર ત્યાં હોવી જોઈએ જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજનેની નિષ્કુળ હોય કે છેક સમ જેની નજર પહોંચી છે આવે તો બસ અક્ષર ધામના તખતરૂપી નિશાન પાડવું જ છે એ મુક્તોની સભામાં જ જઈને બેસવું જ છે આવી રીતે જો નક્કી કરે તો ભગવાન સુધી પહોંચાય અને ભગવાન રાજી થાય ભગવાનના સંતો પોતાના માઈક શરીરને એકદમ તુચ્છ ગણતા હતા એક હિન્દુસ્તાની સંતની વાત બહુ સરસ લખી શાસ્ત્રમાં એક વાર શ્રીજી મહારાજ વડતાલમાં પોતાના ઉતારે થાળ જમતા હતા મૂળજી બ્રહ્મચારી પીરસતા હતા અને મહારાજ જમતા જમતા વારે વારે જળપાન કરતા હતા તે ધીરે ધીરે જમતા જાય બ્રહ્મચારી આગ્રહ કરીને પીરસતા જાય જમીન ચડું કરીને મહારાજે મુખવાસ લીધો તે બ્રહ્મચારીએ વાત કરી કે આજે સવારે હું નિત્યાનંદ સ્વામીને બંગલે દર્શન કરવા ગયો ત્યારે એક હિન્દુસ્તાની સાધુ બહુ માદા હતા એ જોઈ નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુને બહુ આકરો તાવ આવ્યો છે માટે મહારાજને કહેજો દર્શન દેવા પધારે ત્યારે મહારાજ કહે અમને વહેલાં કેમ કહ્યું નહીં ત્યારે બ્રહ્મચારી કે મહારાજ એ તો હું ભૂલી ગયો મહારાજ કે ચાલો જઈએ એમ કહીને ચાખડીએ ચડીને બ્રહ્મચારીનું કાંડું ઝાલીને ગયા અને ચાખડીઓ ઉતારીને મહારાજ પોતાનો જમનો પગ તે માંદા સાધુની છાતી ઉપર મૂક્યો ત્યારે તેને તાવ બહુ આકરો આવેલો હોવાથી મહારાજના ચરણનું તળિયું તપવા માંડ્યું કેવો તાવ હશે મહારાજનું ચરણનું તળિયું તપવા માંડ્યું ભગવાન મનુષ્ય આકારે હાજર હતા તો પણ આ સાધુને આટલો તાવ હતો આના ઉપરથી આપણા જીવનમાં કાંઈ થોડા શરીરના સુખ દુઃખ સંસારના સુખ દુઃખ કાંઈ આવતા હોય તો એમાં અકળાઈ જવું નહીં મનુષ્ય આકારે ભગવાન પ્રત્યક્ષ છે મહારાજનું તળિયું તપી મહારાજે નિત્યાનંદ સર્ન કહ્યું આમને તો બહુ આક્રોતા આવ્યો છે એ સાંભળીને માંદા સાધુ બોલ્યા અરે ગુરુ અરે ગુરુ સાહેબ જેટલા દુઃખ દેના હોય તેટલા યહ અવતાર મેં દેના પણ દૂસરા જન્મ હોય એસા નહીં કરના એસા નહીં કરના ક્યુ કે અમારે દેહને કોઈ શિયારા નહીં હૈ તેવા બળનાં વચન સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને મહારાજ બોલ્યા એમને પ્રારંભ પ્રમાણે સાત દિવસની પીડા ભોગવવાની હતી પણ હવે બે દિવસ ભોગવીને પરમ દિવસે મારા ધામમાં જાશે એમ કહીને એમના માથા ઉપર બંને હાથ મૂક્યા અને રાજી થઈને બોલ્યા સાધુ ખરા ધીરજવાળા છે લો આપણા યોગી સ્વામી આવા ધીરજવાડા હા આવા ધીરજવાડા આ તો નંદ સંતો હિન્દુસ્તાની સાધુ એની મેં વાત શાસ્ત્રમાંથી વાંચી પણ આપણા પૂજ્ય યોગી સ્વામી હતા સિત્તેરથી પંચ્યાસી ટકા શરીર જેનું બંધ થઈ ગયેલું દજાયેલા કેટલી પીડા હોય એની વચ્ચે પણ મહારાજ મારી કસરો ટાળે છે મહારાજ મારી કસરો ટાળે છે કેટલી ધીરજ હશે હૃદયની અંદર એક વખત પણ મોટા મોટા સદ્ગુરુ સંતો એની ખબર લેવા જાય એક વખત યુવાન સાધુ બત્રીસ વર્ષનો મોઢામાંથી એમ ન બોલે મહારાજને પ્રાર્થના કરો મને સારું થાય મારી પીડા ઓછી થાય પોતાના સદગુરુને નાખે પણ સંપ્રદાયના બીજા મોટા મોટા સદગુરુ જાય એને પણ નાખે એમ જ કે મહારાજને એટલી પ્રાર્થના કરજો મને મહારાજમાં હેત રહે મારા સદગુરુમાં મને હેત રહે બસ આટલી જ પ્રાર્થના કરજો એ કેટલી ધીરજ હોય પિંડ બ્રહ્માંડ અહીં જે કડી લખી છે ને તન બ્રહ્માંડસે વર્તે બારા કબૂતે દુઃખ ના આવે લગારા એનો દુઃખ ન માને અઘરું છે વાત કરવી સહેલી છે ખરે ખબરું છે આ તો બધી જ્યારે આપણી પર વીતે ને આ બધું ત્યારે ખબર પડે શરીરનો દુઃખ બીજું દુઃખ અપમાન નિંદા આ બધું આપણી પર વીતે ત્યારે ખબર પડે વીત્યા વિના ખબર ના પડે ખમજન કેટલી છે આપણી આ સમયના આ સંતો તો અપાર બુદ્ધિમાન છે આવા સંતો પૂર્વે ક્યારેય થયા નથી વર્ની અને હરિભક્તો પણ અપાર સમજણને પામ્યા છે આવા સાધુ બ્રહ્માંડમાં આવ્યા જ નથી ભગવાન શ્રીહરિ જે અક્ષરધામમાંથી એ નંદ પંક્તિના સંતોને જે લાવ્યા હતા ત્યાર પછી પણ શ્રીજી મહારાજે એવા મુક્તોને આ પૃથ્વી પર મોકલતા રહ્યા છે ગ્રહસ્થ આશ્રમમાં ભાઈ તરીકે બાઈ તરીકે ત્યાગી તરીકે પણ આજે પણ છે નંદ સંતોનો કાળ હતો ત્યારે તો હતા જ વચ્ચેના સમયમાં પણ હતા અને ભવિષ્યમાં પણ રહેશે પૃથ્વી કોઈથી ખાલી પડી નથી ખાલી પડી હા આપણું હૃદય ખાલી પડી ગયું હોય કે આપણો વિવેક ખાલી પડી ગયો હોય આપણી દ્રષ્ટિ ખાલી પડી ગઈ હોય તો ચોક્કસ બધું ખાલી જ લાગે હું ઘણી વખત કહું છું આ સત્સંગમાં જો જોતા ના આવડે ને તો જ્યાં જોવો ત્યાં બધું રેગિસ્તાન જ દેખાય બધું રેગિસ્તાન બધે રેગિસ્તાન કાંઈ લીલું દેખાય જ નહીં અને જો જોતા આવડે ને તો લીલું છમ છે લીલું છમ છે જોતા આવડે તો આપણે આપણા હૃદયને રેગિસ્તાન કરવું હોય તો રેગિસ્તાન પણ થઈ શકે છે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે આપણે આપણા જીવનને દિવ્ય ગુણોથી આપણા હૃદયને દિવ્ય ગુણોથી ભરવું હોય તો પણ ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે આ સત્સંકલ્પ વૃક્ષ જેવો છે ચિંતામણી તુલ્ય છે જેવું ચિંતવન એવું આપણને મળે વર્ની અને હરિભક્તો પણ અપાર સમજણને પામે છે આવા સંતો પૂર્વે આવ્યા જ નથી સંતયલો કિક વસંતયલો કિક કૃષ્ણ લો કિકાએ સંતયા લસંતિક કૃષ્ણ લૌકિક યા ચલની લૌકિક મલની અલકિક ચલની અલૌકિક મલની અલૌકિક હસની અ લૌકિક લે હસુ અલૌકિક સંતા કૃષ્ણય લો કી કયા એ દેવાનંદ સ્વામીનું આ કીર્તન છે કેવા મહિમાના કેવા દિવ્યતાના કેવા ભક્તિભાવવાળા ભગવાનની મૂર્તિમાં જોડાવાના સંતોએ કીર્તનોને પદો લખ્યા છે શાસ્ત્રોમાં કેવી વાતો લખી છે બસ એ ભગવાનના સ્વરૂપમાં ડૂબતા રહીએ ડૂબતા રહીએ ડૂબતા રહીએ ભગવાનના સ્વરૂપમાં ડૂબી જશું ને ભગવાનના ચંદનમાં ડૂબી જશું ને એટલે પછી આ બ્રહ્માંડોની અંદર કંઈક તૂટફૂટ થઈ જાય ને તો એ અસર નહીં થાય અક્ષરધામના મુક્તોને અનંતકોટી બ્રહ્માંડો તૂટે ફૂટે કાંઈ થાય છે અક્ષરધામના મુક્તો છે એને અનંતકોટી બ્રહ્માંડો તૂટી ફૂટી જાય તો એ મુક્તોને કાંઈ ધડાકા ભડાકા થાય એમ અક્ષરની સ્થિતિ જ્યારે આપણે કેળવી લઈએ ને ત્યારે અંતરની અંદર સુખ સુખને સુખ થાય આઠે પર સુખના સમુદ્રમાં ઝીલતા રહેવાય એવું આપણે છે જે શ્રીજી મહારાજે પ્રથમના કીધું છે આઠે પર સુખના સમુદ્રમાં રહેવાય એનો ઉપાય શું વાંચજો પ્રથમનો ઇઠ્યોતેરમો એમાં એનો ઉપાય કીધો છે આવો દિવ્ય સત્સંગ મળે તો આઠે પર કેમ સુખના સમુદ્રમાં ઝીલતા ના રહેવાય આપણા હાથની વાત છે આપણા હાથની વાત છે ભગવાન એ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ભગવાન ઉપર બધાનો અધિકાર છે જે ભગવાનનો થાય ભગવાન એના થાય કોઈના હૃદયમાં ભગવાન આપવા એ ભગવાનની પોતાની સ્વતંત્ર મરજી છે મારે કોના હૃદયમાં જવું ભાવથી ભગવાનને ભગવાનના મોટા સંતો ભક્તોના આશીર્વાદ જેના ઉપર હોય એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે અને એવા ભગવાન અખંડ નિવાસ કરીને રહે ત્યારે પ્રથમના સત્યાવીસમાં વચનાવતમાં જે કીધી છે સ્થિતિ થાય આ વચનવૃતોને વાંચીએ વચનામૃત ગ્રંથને બહુ વાંચીને દ્રઢ કરીએ જેમ જેમ શરીરમાં વધારે દુઃખ આવે તેમ તેમ વધારે સુખ માનતા થયા છે દુઃખમાં પણ ભગવાનનો અપાર ગુણ ગ્રહણ કરે છે આ સંતોને દુઃખ આવે ને તો દુઃખમાં પાછા વધારે સુખ ગ્રહણ કરે સુખ માને ગુણ ગ્રહણ કરે કે વાહ મહારાજ તમે દુઃખ આપ્યું ને એ બહુ સારું લો આપણને આવું થાય દુઃખ આપ્યું બહુ સારું સારું ક્યારે દુઃખ જાય આ દુઃખ આવ્યું છે ક્યારે જશે આમ વિચારીએ આપણે શરીરમાં આવ્યું હોય બીજી ઉપાધિઓ આવી હોય આપણે વિચારે ક્યારે જ હશે ક્યારે જશે ભગવાનના સાચા સંત કે ભક્ત એને દુઃખ આપે ને ભગવાન ત્યારે પ્રથમના એકસઠ માંની સમજણ રાખે પ્રથમનો નો બલિરાજાનું જેમ જેમ ભગવાન મને વધારે કષ્ટનીમાં લેશે જેમ જેમ વધારે મને દુઃખ દેશે એમ ભગવાન મને વધારે વશ થશે પ્રથમનું એકસઠમું બલિરાજાનું જેટલું દુઃખ વધારે દેશે એટલા વધારે વસ થશે કારણ કે ભક્ત વત્સલ છે એ ભક્ત વત્સલ છે એને દુઃખ દેવું છે પોતાને વશ થવા માટે જેટલું દુઃખ દેશે એટલા વધારે વસ થશે ભગવાનનું એવું છે તો આપણને ભગવાન વધારે વસ થવા માટે કાંઈ દુઃખ દેતા હોય અને ભગવાન વધારે વસ થવા માટે કાંઈ કષ્ટ આપતા હોય તો ગમે કે ના ગમે જોબ આપણે વધારે કરીએ ઓવર ટાઈમ કરીએ અને દોઢો પગાર મળે તો રાજી થાવ છો કે એવું થાય છે કે ઓ હારું ઓવર ટાઈમ કરવો પડ્યો બહુ એવું નથી થતું એમ થાય છે કે વાહ આમ તો આઠ કલાકમાં પાંચસો કમાતો હતો પણ આ ચાર કલાકનો ઓવર ટાઈમ મળ્યો ને એટલે બીજા હાથસો વધી ગયા આનંદ થાય ને આનંદ થાય ઘેર જતા જતા આનંદ થાય કોઈ પૂછે ભાઈ કેમ જ્યારે હમણાં તો બહુ મજા છે ઓવર ટાઈમની બહુ મજા છે હા ડોળો પગાર મળે છે ઓવર ટાઈમની મજા છે એમ ઓવર ટાઈમ આપણું દુઃખ થાય આપણને દુઃખ થાય આપણી ઉપર વિપત્તિ આવે આપણું અપમાન થાય આપણી નિંદા થાય એ બધો ઓવર ટાઈમ છે ઓવર ટાઈમ ડોળો પગાર રાજીપાનો ડોળો પગાર ભગવાનનો હા દોડો આ તો અહીં દોડો બાકી ભગવાનને ત્યાં તો હજાર ગણો આપે બલી રાજાને ભગવાન વસ થયા માટે કોઈ દુઃખથી હું જાણું છું વાલા ભક્તો વાત કરવી જેટલી સહેલી છે એટલી અનુભવી કઠણ છે પરંતુ આપણે હમજનનું અગાધ બળ જો રોજ ઘૂંટતા રહીશું ને તો ચોક્કસ એક દિવસ એવા થઈ જઈશું ભગવાનના પ્રતાપે આપણી આપણી તાકાત કે આપણા તાકાતે નહીં ભગવાનના પ્રતાપે ભગવાનની એવી સ્થિતિવાળા મોટા પુરુષોના પ્રતાપે ભગવાનના એવા સંતો ભક્તોના રાજીપાથી આપણે એક દિવસ એવા થઈ જઈશું કે જેમ દુઃખ આવશે ને એમ થશે ઓ ભગવાન તમે મારી નજીક આવો છો મારી નજીક આવો છો જેમ પેલા કેમ ડોલર નજીક આવે ડોળા થઈને એમ મારા તમે નજીક આવો છો એટલે દુઃખ આપો છો ઓહ મહારાજ લો હું તો સારું ભૂલો પડતો તો મને એમ કે મને દુઃખ કેમ પણ તમારે મારી નજીક જ આવવું છે એટલે મારા તમે દુઃખ જ આપો ને આવો આવો મહારાજ આવો આવો વેલકમ મહારાજને બોલાવવાના અને ઠેક હૃદયના ઊંડાણમાં બેસાડી દેવાના ટાડો ધરો હૃદયની અંદર થઈ જાય અને એ ભગવાનના સ્વરૂપની અંદર જેમ પેલું માછલું પાણીમાં દોડ્યા કરે ને એમ ભગવાનના સ્વરૂપમાં દોડ્યા કરવું એવું છે મસ્તારામ મસ્તી મેં આગ લગે બસ્તી મેં એવું ભગવાનના સ્વરૂપને વિશે આપણું જ્યારે સંલગ્નપણું થઈ જાય ત્યારે આપણે ખરેખર ભગવાનના જેના માટે આ સત્સંગની શ્રીજી મહારાજે સ્થાપના કરીએ અને અવધિને પામ્યા મૂર્તિમાં જોડાવું એ આપણું પરમ કર્તવ્ય છે એવા સર્વોત્તમ વિચારને એવો પામ્યા હતા તેઓ પિંડ અને બ્રહ્માંડથી અલગ વર્તે છે આવી સમજણ હજારો લોકોની થઈ છે બોલો થોડાની નહોતી મહારાજ વખતે હજારો લોકોની સમજણ તન બ્રહ્માંડ સે વર્તના ન્યારા એસી સમજ જન પાયે હજારા સમજરૂપ સુખ સાગર જે હા સમજરૂપ સુખ સાગર હરિ દેખાય તે હા આશ્રિત કુ હરિ દેખાય તે હા તેઓ પિંડ અને બ્રહ્માંડ થી અલગ વર્તે છે આવી સમજણ હજારો લોકોની થઈ છે શ્રી હરિએ સમજણરૂપ સુખ નો સાગર પોતાના આશ્રિત જનોને બતાવ્યો છે આપણને સુખનો સાગર કયો બતાવ્યો છે સમજણરૂપ સુખનો સાગર ભગવાને આપણને સુખનો સાગર આપ્યો છે રૂપિયાનો નહીં કીર્તિનો નહીં વખાણનો નહીં માન સન્માનનો નહીં આપણી વાહ વાહ થાય એનો નહીં સમજણરૂપી સુખનો સાગર સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર આપણને આપ્યો છે સમજણરૂપી કેવી સમજણ શ્રીજી મહારાજે આપી નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ કેવી સમજણ શ્રીજી મહારાજે આપી અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એનાથી કોઈ બીજી મોટી પ્રાપ્તિ નથી કેવી સમજણ પૃથ્વી ઉપર આધ્યાત્મિક જગતની અંદર ઘણા બધા સત્સંગના કિનારાઓ છે ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સત્સંગ સિવાય બીજા ઘણા બધા સત્સંગના કિનારાઓ છે ઘણા બધા સંપ્રદાયો છે દરેક પોતપોતાના ઈષ્ટને ભજે છે દરેક પોતપોતાને માન્ય જે પોતાના સંપ્રદાયના ગ્રંથો છે એ ગ્રંથોને અનુસાર જીવે છે એવા મોક્ષભાગી આત્માઓ મોક્ષને પામે પણ છે પણ શ્રીજી મહારાજે મૂર્તિ ઉપર જે વજન આપ્યું છે શ્રીજી મહારાજે જે નિજાત માનમ બ્રહ્મરૂપમ ભક્તિ કરવા માટેની જે શરત મૂકી છે આવું જો શીખવાડ્યું હોય આની ઉપર વજન મૂક્યું હોય ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી આવી વાત શ્રીજી મહારાજના સત્સંગની અંદર જેટલી સંભળાશે ને એટલી બીજે ક્યાંય નહીં સંભળાય ચરિત્રો ભગવાનના ચોક્કસ બધે જ છે પરંતુ મૂર્તિમાં વૃત્તિ રાખવી મૂર્તિમાં વૃત્તિ રાખવી મૂર્તિમાં વૃત્તિ રાખવી સમજણરૂપી સમજનરૂપી સમાધિ કરવી આ બધી વાતો જે શ્રીજી મહારાજ લાવ્યા છે અક્ષરધામમાંથી નોતી નોતી સાંભળી રે પ્રગટાવી એ વિપુનિત પુરષોતમ પ્રગટી રે કળસચડાવ્યો કલ્યાણ નો રે સૌના શિર પરમોળપુરષોતમ પ્રગટી બંધ કી દા બીજા બારતી અક્ષર વાટ પ્રગટી રે નિષ્કુળન સ્વામીનો પુરુષોત્તમ પ્રકાશનો છેલ્લો ઢાળ આપણા જીવનમાં જો એની દહ પંદર કડીઓ યાદ રહી જાય ને ગાયા કરીએ ને તો કૅફ ચડે એવો છે એવી સ્વામીએ કડીઓ લખી છે ભગવાન સ્વામિનારાયણ એવા પ્રગટ થયા માટે વાલા ભક્તો આપણી સમજણને અઘાત કરવા માટે હું તમે પ્રયત્ન કરીએ હવે આટલો મોટો સહજાનંદ સાગર મળ્યો હોય અને એને સમજણરૂપી સુખનો સાગર વચનામૃતોને આ ગ્રંથોની અંદર આ નંદ સંતોએ દાખલા કરી કરીને આ સાગરને અહીંયા આગળ આપણી વચ્ચે મૂક્યો હોય તો બસ હવે તો આ મધ દરિયા મધ સાગરમાં સ્નાન કરી લઈએ જેને સાગર મળ્યો હોય અને છપછબિયા કરતો હોય અને એ પાછો જે ખાડાની અંદર મચ્છર હોય જે ખાડામાં ગટર ભળ્યું હોય એવા ખાડામાં જ્યારે આપણે પડીએ ને છપછબિયા કરીએ ને ત્યારે ભગવાન શ્રીહરિને એમ થાય મારો સુખનો સમજણરૂપી સાગર છોડીને તું ક્યાં ખાડામાં પડ્યો ભગવાને આપણને સાગર આપ્યો છે સાગરની અંદર આપણે છપછબિયા કરીએ સાગરમાં રમીએ સાગરમાં ડૂબીએ અને ખરેખર ભગવાનમાં હેતવાળા આપણે બનીએ શ્રીહરિએ રૂપ સાગર પોતાના આશ્રિતજનોને બતાવ્યો છે ભક્તજન સમજણે કરીને પ્રસન્ન રહે છે ભગવાન સિવાયના કોઈ અન્ય પદાર્થમાં લોભાતા નથી પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી જે જે સુખ કહેવાય છે તે સુખ કહેવાય છે તે અધિકથી અધિક સુખોને અધિક અધિક વિસરૂપ સમજવા એવી સમજણ શ્રી હરિએ પોતાના આશ્રિતોને આપી છે જેથી તે ભક્તો માઈક સુખોમાં ક્યાંય લોભાતા નથી માઈક સુખમાં ક્યાંય લોભાતા નથી કારણ કે ભગવાને એને સમજણ એવી આપી ભગવાને એ સંતો ભક્તોને રાત ને દિવસ શ્રીજી મહારાજે વાતો જ કરી છે વાતો કરી કરીને ઘડતર કરી રાખ્યું વાતો કરી કરીને ઘડતર કરી રાખ્યું એ ઘડતર કર્યું ને એના કારણે સંતોની ભક્તોની સમજણ જ એવી થઈ ગયેલી કે જેને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ જ નહોતી થતી કેવી સમજણ થઈ હતી જો સી સાચે સંત કેરી સી સાચે સંત રીતિ अक्षरपदजानत अविनाशी ते हि मध्यमोक्तपारा पञ्चविषयत्यागे शबसमर्थ करतकालकचारा का नारदयसि सा चे सन्तकेरीति अक्षर अक्षर परम को जानत सब अक्षर स्वामी अपनो रूप शुद्ध ब्रह्म मानत मेरो जननिष्कामि नारदयसि साचे संत के केरिति કેવું સરસ સ્વામીએ પદ લખ્યા છે મુક્તાનંદ સ્વામીના ચાર પદ છે ભગવાનના એકાંતિક ભક્ત કે ભગવાનના એકાંતિક સંત આપણે ક્યારે થયા કહેવાય એ બધું સ્વામીમાં વર્ણન કર્યું છે આપણે એવી સમજણવાળા થવાનું છે જેથી તે ભક્તો સુખમાં ક્યાંય લોભાય નહીં સમજણ ભગવાને એવી આપી હતી ને એટલે જેટલા અધિક અધિક સુખો મળે બધાને ઝેરરૂપ માનતા તે માઈક સુખને સ્વપ્નમાં પણ સાચા ગણે નહીં પણ તે સુખ ભોગોને તો અસત્ય જ ગણે જેમ સુગ્ય મનુષ્ય સાપ અગ્નિ અને ઝેરને જાણી જો નડતા નથી તેમ તે માઈક સુખનો સંપર્ક રાખે નહીં શ્રીહરિના આજ્ઞા વચન મૂર્તિ ચરિત્ર અને પ્રસાદીના વસ્ત્ર આભૂષણ આદિ જે છે તે બધા જીવને બંધન છોડાવનારા છે અર્થાત મોક્ષ કરનારા છે ભગવાનનું આજ્ઞા ભગવાનની મૂર્તિ ભગવાનના ચરિત્ર અને ભગવાનની પ્રસાદીની વસ્તુઓ એ આપણને જન્મ અને મૃત્યુમાંથી છોડાવાવાળા છે આ ભવના બંધનમાંથી છોડાવાવાળા છે પિંડ અને બ્રહ્માંડમાં રહેલા પંચ વિષયનું સુખ દેનારા સર્વે માઈક પદાર્થમાં જીવ કાયમને માટે વ્યાપી જાય છે અર્થાત જીવ દેહરૂપ થઈને વિષયમાં બંધાઈ જાય છે પણ તે જીવ જો મન કર્મ વચને પોતાને સરને આવ્યો હોય તો શ્રીહરિ જ્યાં જ્યાં જીવ વ્યાપીને બંધાઈ ગયો હોય છે ત્યાંથી ત્યાંથી એને છોડાવી લે છે ભગવાનના આપણે થયા ને એટલે ભગવાન શું કરે કે જીવ જ્યાં જ્યાં વિષયોમાં ચોટી ગયો છે દેહમાં ચોંટી ગયો ત્યાંથી ભગવાન છોડાઈ લે મધ્યના પિસ્તાળીસમાં મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં લેશ માત્ર તલ માત્ર કસર રાખવી નથી ભગવાન એટલા દયાળુ છે ભગવાન એટલા કૃપાળુ છે આપણે જો એના શરણમાં જઈએ હે પ્રભુ હું તમારો છું મારી બધી કસર ટાળો તો ભગવાન જે દુઃખ આપે છે ભગવાન જે વિક્ષેપ આપે છે એ આપણી બધી કસરોને ટાળવા માટે આપે છે કારણ કે દયાળુ છે ભક્તવત્સલ છે એને ખબર છે કે આની કસર આમટ ટળશે એટલે જે રીતે જરૂર પડે કોઈકને ટાંકણી જેવું થોડુંક ભોગ આવે કોઈકને જરૂર પડે એનાથી વધારે મોટું સાધન લે કોઈકને વધારે જરૂર પડે તાવેથો ગરમ ગરમ લે ભગવાન ક્યારેક ચીપીયો લે ભગવાનને એથી વધારે જરૂર લાગે તો ભગવાન ક્યારેક થાંભલાને બાદ પીડાવે ગરમ ગરમ ભગવાનને જેવું કરવું પણ ભગવાન પોતાના ભક્તનું હિત કરે આપણને નિર્વાસનિક કરવા છે આપણને નિર્વિષય બનાવવા છે આપણને બ્રહ્મરૂપ કરવા છે ભગવાને પોતાના હાથમાં એ કાર્ય લીધું છે આપણને એમને એમાં આ પૃથ્વી પરથી વિનીન ભેગા નથી કરે આ સત્સંગમાં આ પૃથ્વી પર તો કરોડો ખરબો લોકો છે તો કેમ એને ભગવાન સ્વામિનારાયણ કે આ સત્સંગ નથી મળ્યો કેમ એને આવા શાસ્ત્રો નથી મળ્યા આપણને ભગવાને આ શાસ્ત્રો આપણને ભગવાન એવા સદગુરુ આપણને ભગવાને એવા શાંતો ભક્તોનો સંગ આપ્યો ને આ સત્સંગ આપ્યો છે ને દિવ્ય એટલે જ આપ્યો છે કે ભગવાનને આપણી કસર ટાળીને આપણને અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભેળવવા છે નહીં તો ભગવાન નવરા નથી કે આપણને પકડે એની પાસે તો અનંત મુક્તો છે અનંત બ્રહ્માંડો છે ભગવાન ફ્રી નથી કે આપણને અહીં કંઈ ખાલી જગ્યાઓ હતી સત્સંગમાં ભર દીધા છે એવું નથી ભગવાનને આપણું આત્યંતિક કલ્યાણ કરવું છે હું તો તમકારને રે આવ્યો ધામ થકી ધરી દે આપણા કાંડા ઝાલ્યા અને આપણી કસરો ટાળવા માટે આપણી વધારે નજીક આવવા માટે એને જે પ્રકારની રચના કરવી હોય એવી રચના એ કરે માલિક છે માલિકનો કોણ માલિક સ્વામી છે આપણે એની વસ્તુ છીએ આ રમકડાને કેમ રમાડવું એની મરજી છે આ રમકડાને કેવી રીતે અક્ષર ધામનો મુક્ત બનાવવો એની મરજી છે એને આવડે ઘણા બધી રીત એને આવડે છે ઘણી બધી રીત હોશિયાર ડૉક્ટર હોય ને એની એક જ રીતના હોય ઓપરેશન કરવાની બધી બહુ રીત હોય એમના એક હરિભગતને પિત્તાશયનો પ્રોબ્લેમ હતો તો ત્રણ ચાર મોટા ડૉક્ટરોએ ના પાડી પણ એક ડૉક્ટર એવા બાહો છે કે ભગવાનને હંભારીને હું કરી નાખું તમારું ઓપરેશન કરી દીધું ને સારું થઈ ગયું લો હવે ઓપરેશન કરવાની રીત બધા ડૉક્ટર જાણતા તો હશે પણ કોઈ પાસે બધી રીતે એમ ભગવાન સ્વામિણી પાસે ઓપરેશન કરવાની બધી બહુ રીતો છે આપણા આત્માને કેવી રીતે ભ્રમરૂપ બનાવવો એની પાસે એટલી બધી થેરાપીઓ છે ને એટલી થિયરીઓ છે કે ના પૂછો વાત પણ એનો સ્વીકાર એનો સ્વીકાર મહારાજ મારા માટે જે કરતા હશે જેમ કરતા હશે ઠીક જ કરતા હશે હિત જ કરતા હશે એ મારા હિત કરતા હતા જ્યારે એને મને લાડુ જલેબી જમાડી મોઢામાં ત્યારે પણ એ મારા હિત કરતા હતા એ અત્યારે મને કડવા લીમડાનો રસ પાય તો પણ મારા હિત કરતા છે કાલે કદાચ એ મને ઝેરનો પ્યાલો પાય તો પણ એ મારા હિત કરતા જ છે ભગવાનને વિશે ક્યારેય પણ હિત કરતા પણ ના આપણાથી ટળી જાય એનો વિશ્વાસ ક્યારેય ના ટળી જાય આ બહુ પાકું રાખવું કોઈ દિવસ આપણા જીવનમાં ગમે એટલા વિક્ષેપો કે વિપત્તિ આવે સુખ કે દુઃખ આવે ત્યારે ભગવાન પર ધોખો ક્યારેય ના કરવો ભગવાન શું તમે આમ કરો છો ભગવાન હું તમે મારી સામો જોતા નથી તમારા કેટલા થાળ કર્યા તમારી કેટલી ભક્તિ કરી કેટલી માળા કરી કેટલા તમારી પાસે કીર્તન ગાયા કેટલું વચનાબૂધ વાંચ્યું તો મહારાજ મહારાજ કે ના હું તારી નજીક વધારે આવવા માગું છું તારી મારી વચ્ચે બહુ પડદાઓ છે પડદાઓને મારે તોડવા છે એ તોડવા માટે હું કામ કરું તારા વતી તારા પડદા તારે ના તોડવા પડે હું તોડું છું અને ત્યારે આપણને કેવું થાય કે વાહ મહારાજ વાહ તમે મારી પર દયા કરો છો મારી પર કૃપા કરો છો એમ ભગવાનની દયાને કરુણાને વિચાર્યા કરવી ફરેણીમાં હરિજયંતિ નિમિત્તે જાગરણ કરતા હતા જ્યારે સવાર થઈ ગયું ત્યારે હરિભક્તો સંતો શ્રીહરી સ્નાન કરવા માટે ચાલ્યા તે ભદ્રાવતી ગંગા ત્યાં નજીકમાં જ વહે છે ત્યાં રામાનંદ સ્વામી નિવાસ કરીને રહ્યા છે તે નદીના કિનારે અમૂલ્ય ઘાટ છે ત્યાં સ્નાન કરનારા સૌ કિનારા તરફ તરતા રહ્યા આ તો મનુષ્ય લીલાનું સિદ્ધ ચરિત્ર કહેવાય તે સામાન્ય મનુષ્યના સમજામાં ક્યારેય આવે નહીં જે સિદ્ધ પુરુષ હોય તે જ સિદ્ધની કળાને સમજી શકે બીજા તો કોઈ તે અલૌકિક રીતને સમજી શકે નહીં રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો છે એવું પહેલાં દેખાયું તે દેહને સડકથી ચિત્તામાં મૂક્યો હતો જ્યારે રામાનંદ સ્વામીના દેહનો અગ્નિસંસ્કાર કર્યો ને ત્યારે લોકો ભૌતિક શરીરના આગમાં પડેલું દેખતા હતા ત્યારે જ બધા દેખે તેમ એવાને એવા ઊભા થઈને સ્વામી ચાલતા થયા ચિત્તામાંથી સ્વામી ઊભા થઈને ચાલતા થયેલા આવું જોયેલું સ્વયં મહાન અકળ સિદ્ધ હતા તેથી તેમણે તે શરીર થોડું નાનું ધરી લીધું હતું આ બધી વાતને સ્ત્રીયરી જાણતા હતા એક નવી વાત જાણવા મળી હરિચંદ સાગરમાં કે રામાનંદ સ્વામીનો સંસ્કાર થયો ત્યારે સ્વામી ચિત્તામાંથી નાનું સ્વરૂપ લઈને ત્યાંથી ચાલતા થઈ ગયા હતા આ બધી વાતને ત્યાં રહેલા મહાન સંતોએ જોઈ હતી શ્રીજી મહારાજે પણ આ ઘટનાને જોઈ હતી આ બધી વાતને સ્ત્રીયરી જાણતા હતા યોગ્ય પાત્ર વિના ક્યારેય બીજાને કહેતા નહીં આવી વાત કોને પચે ઓલા ભાઈ અમે તો બળતા જોયા તમે કો અંદરથી ઊભા થયા પાત્ર અલૌકિક વાતોને પચાવવા માટે પાત્રતા જોઈએ પાત્રતા ન હોય તો અલૌકિક વાત ક્યારેય પચે નહીં અલૌકિક વાત પચે નહીં એટલે અલૌકિક ભાવ કોઈ દી આવે નહીં અલૌકિક ભાવ કોઈ દિવસ ના આવે એટલે બુદ્ધિને અલૌકિક કરવી પડે હૃદયને અલૌકિક બનાવવું હોય તો અલૌકિક વાતને પચાવતા શીખવું પડે તો જ ભગવાન પણ પાત્ર જોઈને વાત કરતા રામાનંદ સ્વામી સિદ્ધ રૂપે ત્યાં નાના સ્વરૂપે દેખાતા પણ શ્રીજી મહારાજ બધાને આ વાત નહોતા કરતા એક બે જણાને સ્વામી વનમાં દેખાયા હતા કેટલા જણને દેખાયા એક બે જણને આવી એક બે જણા કે અહીં છે સ્વામી નાનું સ્વરૂપ લઈને આર્યા તો બીજા બધા શું ગયા હું ગભગોળા લગાવી રાખો છો કારણ કે એને ના દેખાય બધાને ના દેખાય ભગવાનને મોટા પુરુષો મૂકતો બધો અનુભવ બધાને નથી થતો એટલે તો એ દિવ્ય છે તેમને નાનું એવું સિદ્ધનું રૂપ લીધેલું હતું તે મનુષ્યએ મનુષ્ય આગળ જઈને બીજાને કહ્યું ત્યારે તે વાત પ્રગટ દેખાની એવા સિદ્ધ પુરુષનો તે કિનારો છે એમ સમજીને તે કિનારે સૌએ સ્નાન કર્યું ઉપર કયા પ્રમાણે સૌને કહીને પછી સૌ પહેલાં સ્ત્રી ત્યાં નાહ્યા તે પછી બધા સંતો હરિભક્તો નાહ્યા શ્રીહરિ તો તે સ્થળે ઘણીવાર નાયા છે અને રામાનંદ રામાનંદની વાત કહી દેખાડી હતી આ વાત સાંભળીને સૌ રાજી થયા પોતાના જન્મને ધન્ય ધન્ય કરી માન્યો સ્નાન કર્યા પછી શ્રીહરિએ પોતાના અંગો ઉપર સોનેરી વસ્ત્રના આભૂષણોને ધારણ કર્યા પાઘમાં મોતીના તોરા મૂક્યા છાતી ઉપર મોતીના હાર ધારણ કર્યા તેમજ બંને ભૂજાઓ ઉપર મોતીના બાજુબંધ બાંધ્યા આજે મહારાજે એવા જ મોતીના બધા દાગીના ધારણ કર્યા હતા અને મહારાજે કેટલું સરસ ઉપર જે બાંધ્યો હતો ફેંટો બાંધ્યો ફેંટો તો નહોતો પણ ફેંટા જેવું જ બહુ સરસ બાંધ્યું હતું આમ ઉપર છેડો ને અહીંથી આમ છેડો ને મહારાજ જાને રાસ રમવા જતા હોય એવા હતા હે સાફ હો પણ જબરો બાંધ્યો હતો અશ્વને પણ બધા સોનેરી સાથથી શણગાર્યો માનો હાથી ગરુડ વિમાનના જેવો સર્વોપરી સોહામનો અશ્વ લાગતો હતો એના ઉપર ભગવાન શ્રીરી સવાર થયા અપાર વાજિન્દ્રો વાગતા હતા જરિયાની નિશાન પવનથી ફરકતા હતા લોકો ઊંચે સ્વરે જયનાદ કરતા હતા આ રીતે શ્રીરી પોતાને ઉતારે આવ્યા વર્નીય રસોઈ બનાવી આવીને મહારાજ જમ્યા અનુપમ બાજોઠ મૂક્યો એના ઉપર પ્રસન્ન મનથી બેઠા પ્રદેશોમાંથી જે હરિભક્તો આવ્યા હતા સૌએ ભેળા મળીને રસોઈમાં લાડુ કર્યા શ્રીઅરી ઘણા ભાવથી જમ્યા દહીં દૂધ ઘણું ભેડું કરાવ્યું હતું એમાં સાકર પણ ઘણી નખાવી હતી જેવી પોતાની રૂચિ હતી એ પ્રમાણે શ્રીહરી દૂધ દહીં ભાતમાં જમ્યા શ્રીયરી જમી રહ્યા પછી સંતોને જમવા બોલાવ્યા મંડપમાં જ તેમની પંગત કરી પછી શ્રીહરીએ બધા સંતોને ઘણા હેદભાવથી પીરસીને જમાડ્યા પાર્ષદો આવીને પંગતમાં બેઠા તેમણે પણ સુખદાયક ઘનશ્યામ શ્રીહરીએ પીરસી દીધું બધાને પીરસાઈ રહ્યું ત્યારે વાસુદેવ હરે આવો ઉચ્ચાર ઉચ્ચેથી કર્યો જ્યાં સુધી સંત લાડુ જમતા હતા ત્યાં સુધી શ્રીહરી પંગતમાં ફરતા લાયા લાડુ જમ્યા પછી સંતોએ જ્યારે ભાત લીધો ત્યારે શ્રીહરીએ દહીં અને દૂધ બધાને પીરસ્યું આ રીતે પંગતમાં સંતોને પીરસતા ધર્મકુમાર શ્રીહરિના દર્શન કરવા માટે અપાર ભક્તજનો ઊભા હતા સૌ શ્રીહરી અને સંતોનું આવું ધ્યાન કરતા હતા બધાય લોકો મહારાજના અને સંતો જે જમાડતા હતા એનું પાછું હૃદયમાં મહારાજને હંભાળતા અને સંતોની પંક્તિને પણ હંભાળતા હતા આવું ધ્યાન કરવાનું કોઈ અન્ય લોકો માનતા નથી શ્રીહરિના સંબંધવાળું જે ધ્યાન છે તે સર્વોપરી ધ્યાન કહેવાય છે ભગવાનના સંબંધ વિનાનું જે ધ્યાન તે લક ચોરાસીમાં ભટકાવનારું છે બધા ધ્યાન કરે તો કંઈ ભગવાનની મૂર્તિનું ઝાઝા તો નિરાકાર ને માનવાવાળા તો તે જનું ધ્યાન કરે જ્યારે મહારાજે ભગવાન ભગવાનના સંતો ભક્તો ભગવાનની પૂજાએ પૂજા પાયે કરીને પછી ભગવાનના સંતો ભક્તોની પણ પૂજા કરવી ભેડી માનસી પૂજા કરવી મહારાજે વરતાલના પાંચમામાં કીધું છે ભગવાનની માનસી પૂજા પણ ભગવાનને છોડીને કોઈનું કાંઈ ના થાય ભગવાનનું કર્યા પછી ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના સંતો ભક્તો બધાને જમાડાય મુક્તોને જમાડાય એની પૂજા થાય એને સ્નાન કરાવાય એ બધાની સેવા થાય ભગવાનની કરીને સ્વામી ભગવાન છે એ જોઈએ મહારાજ જોઈએ એકડો છે આવું સમજીને જે ભગવાનના ભક્તો છે તે બીજું કાંઈ ચિંતવન કરતા નથી પછી બધા ભક્તજનોએ કેસરયુક્ત ચંદન અને ફૂલના હાર લઈને ઘણા પ્યારથી શ્રીહરીની અને સંતોની અર્ચા કરી કેસરી ચંદનને ફૂલોના હારનો સુગંધ બધે સારી રીતે છવાઈ ગયો ભમરાના ટોળે ટોળા આવીને ગુંજરાવ કરવા લાગ્યા અનંત ધામના મુનિબરો શ્રીહરીના દર્શન કરવા માટે આવતા હતા અનંત પ્રકારના રૂપ ધારીને મનમાં ઘણું હરખાતા હતા શ્રીહરી સંતોને જમાડીને હિંડોળા ઉપર બેઠા એક પહોર એટલે ત્રણ કલાક દિવસ રહ્યો હતો ત્યારે શ્રીહરિ તૈયાર થઈને ચાલતા થયા જેટલા સંતો હરિભક્તો હતા એ બધા શ્રીહરિની સાથે ચાલ્યા ધોરાજીના માર્ગ તરફ તે સંઘની શોભા અદ્ભુત બની હતી મહારાજ ફરેણીથી ધોરાજી તરફ હરિજયંતિનો સમયો કરી નીકળ્યા છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરછિત શ્રી હરિચંદ સાગરના એકાદશપુરમાં રામ રામનવમીનો સમયો કરી ધોરાજીના રસ્તે ચાલ્યા એ નામે અઢારમો તરંગ સમાપ્ત થયો